જાણકારી મેળવી આરોપીઓને જલ્દીથી પકડવા આદેશ કર્યો. કમલેશ તિવારીની હત્યા પર સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું ટ્વીટ, ધર્મના નિર્વહનની રાહ પર ચાલનાર લોકોનું બલિદાન વ્યર્થ નહીં જાય, માં ભારતીના લાલ આપને સતસત નમન. પાકિસ્તાની વધુ એક નાપાક ચાલ, આઈએસઆઈએ આતંકીઓ માટે જાહેર કર્યું ફરમાન, ઘૂસણખોરી માટે ગાઈડોની રેકીનો આદેશ, હિમવર્ષામાં ઘૂસણખોરી માટે ગાઈડોની મદદ, યુકેમાં પાક સેનાએ શરૂ કરી મૂવમેન્ટ. હરિયાણામાં પીએમ મોદીની ગર્જના, હરિયાણા વીરોની ધરતી છે, હરિયાણાના લોકોએ લોકસભા ચૂંટણીમાં મોટા મોટા નેતાઓને પાઠ ભણાવ્યો અને તેમનો અહંકાર તોડ્યો. પીએમ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા, જેને ભ્રમ હતો કે સોનીપત રોહતાંગના તે માલિક છે, તેને હરિયાણાની જનતાએ જવાબ આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાથી કોંગ્રેસ પર કર્યું હલ્લાબોલ, મોદીએ કહ્યું કલમ 370નો ઉલ્લેખ થતા જ કોંગ્રેસને દુઃખે છપે. ચૂંટણી જીતવા માટે ભાજપ લગાવી રહી છે એડીચોટીનું જોર, ગુરુગ્રામમાં રક્ષામંત્રી રાજનાથસિંહે સભા સંબોધી, ચહેરો દેખીને ક્યારેય મત નથી આપતી જનતા, કામ દેખીને જનતા મત આપે છે, જનતાની સમસ્યાઓ જાણવી પહેલું પ્રાવધાન. હરિયાણાના મહેન્દ્રગઢમાં થનારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રેલી રદ કરવામાં આવી, સોનિયા ગાંધીના બદલે રાહુલ ગાંધીએ મહેન્દ્રગઢમાં રેલીને સંબોધન કર્યું, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલની રેલીમાં જોડાયા. વીર સાવરકર પર રાજનીતિને લઈને સાવરકરના પૌત્રએ આપ્યું નિવેદન, સાવરકરના પૌત્રએ કહ્યું સાવરકરના સિદ્ધાંતો સાથે જ ઇન્દિરાજી આગળ વધ્યા હતા, તેમના નકશે કદમ પર જ કોંગ્રેસ ચાલી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફિલિપાઇન્સના પ્રવાસે, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગોએ મનીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી, બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે ઔપચારિક મુલાકાત થઈ. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી, સીબીઆઈએ દાખલ કરેલી ચાર્જશીટમાં પી ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવવામાં આવ્યા, દિલ્હી કોર્ટમાં 21 ઓક્ટોબરે સુનાવણી થશે. ભાજપની કાર્યકર્તા અને હરિયાણવી સિંગર સપના ચૌધરી અન્ય પાર્ટી માટે પ્રચાર કરશે, હરિયાણાના લોકહિત પાર્ટીના ઉમેદવાર ગોપાલ કાંડા માટે પ્રચાર કરશે, અન્ય પાર્ટી માટે પ્રચાર કરતા અનેક સવાલો ઉઠ્યા. દિલ્હીમાં રિનોવેશન બાદ ફરી શરૂ કરાઈ બૌદ્ધિસ્ટ સર્કિટ ટ્રેન, આધુનિક ટ્રેનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ, બૌદ્ધિસ્ટોને આકર્ષવા માટે ટ્રેનમાં ખાસ સુવિધાઓ તૈયાર કરાઈ, તમામ બૌદ્ધના સ્થળો પર ફરશે ટ્રેન. કરવા ચૌથના દિવસે હાથમાં ગ્લાસ લઈ મંદિરા બેદીએ સોશિયલ મીડિયામાં ફોટો મૂકી હેપી કરવા ચૌથ લગતા ટ્રોલ થઈ, ફોલોવર્સે કમેન્ટમાં લખ્યું તહેવાર ના મનાવો તો કંઈ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની મજાક ન બનાવો. પીએમસી બેંકના વધુ એક ખાતેદારનું મોત, કૌભાંડમાં ત્રીજા ખાતેદારનું મોત, બેંકમાં જમા હતા 80 લાખ રૂપિયા, ખાતેદારનું હાર્ટ એટેકથી મોત થયું, કૌભાંડના સમાચાર મળતા એટેક આવ્યો, મૃતકના પિતા પુત્રના એકાઉન્ટ પણ પીએમસીમાં. હરિયાણાના ગુહાનામાં પીએમ મોદીએ સભા સંબોધી, પીએમએ જમ્મુ કાશ્મીર પાકિસ્તાન સહિતના મુદ્દે વિપક્ષને ઘેર્યો, કહ્યું કોંગ્રેસના ન તો ભારતની એકતા અખંડિતતાની ચિંતા છે કે ન તો તેને બંધારણની ચિંતા છે, જેને માં ભારતીની ચિંતા ન હોય તેની ચિંતા હરિયાણા પણ નહીં કરે. હરિયાણામાં પીએમ મોદીનો મેગા શો, હરિયાણામાં 2 જનસભાને સંબોધી, બપોરે ગુહાના અને હિસારમાં જનસભા સંબોધી, તો મુંબઈના બીકેસીમાં કરશે ચૂંટણી સભા. આતંક મુદ્દે પાકિસ્તાન ખુલ્લું પડ્યું, ટેરર ફંડિંગ મુદ્દે એફએટીએફની કડક કાર્યવાહી, એફએટીએફે પાકને ગ્રે લિસ્ટમાં નાખ્યું, આતંક વિરુદ્ધ પગલાં ન ભરતા કાર્યવાહી કરવામાં આવી, 27માંથી ફક્ત 5 મુદ્દે જ ભર્યા પગલાં, પાકિસ્તાને 2020 સુધીની ડેડલાઇન આપી. દિલ્હીમાં આતંકી હુમલાની દહેશત, દિલ્હીમાં આતંકવાદીઓ પોલીસ થાણાને બનાવી શકે છે નિશાન, પોલીસ થાણા પર આતંકીઓ આત્મઘાતી હુમલાને અંજામ આપી શકે છે, દિલ્હીમાં સુરક્ષા સઘન કરાઈ, 200 પોલીસ સ્ટેશનોમાં સુરક્ષા વધારાઈ. અસમ એનઆરસી મામલે સુપ્રીમ કોર્ટે અસમ એનઆરસીના કોઓર્ડિનેટર પ્રતિક હજેલાને મધ્યપ્રદેશમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને કરી ભલામણ, શરદ અરવિંદ બોબડેને આગામી સીજેઆઈ બનાવવા ભલામણ કરી, પ્રક્રિયા અનુસાર વર્તમાન સીજેઆઈ જ આગામી સીજેઆઈના નામની ભલામણ કરે છે. સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો, કહ્યું આ કેસમાં હાઈકોર્ટ જ સુનાવણી કરે, ગ્રાહકોએ 100% ઇન્સ્યોરન્સ કવરની માંગ કરી હતી. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલી મુલાકાત બાદ ચીનના વિદેશમંત્રીનું નિવેદન, કહ્યું ભારત પાકિસ્તાનમાં સંબંધો સુધારવા ચીન સકારાત્મક ભૂમિકા નિભાવશે, ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ચીની મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું.